विद्यार्थी मित्रों फरी एक वार हूँ छु सागर तेरैया मातुश्री शांताबेन कॉलेज देरडी खाते चालता आ ऑनलाइन लेक्चर सीरीज में आप सब कोई विद्यार्थीओं हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों आनी पहलाना लेक्चर नी अंदर आपणे जे पण आपणुं सीरीज नंबर चाली रही थी रत्नावली पेपर नंबर 21 संस्कृत सेमिस्टर नंबर 6 तो एना अंतर्गत ज आपणे संस्कृतना जेटला पण रत्नावली अंतर्गत जेटली पण महत्वनी जे सूक्तिओ जे हती के जे एक्जाम नी अंदर अवारनवार पूछाई जती होय छे तो एनो आपणे अभ्यास कर्यो के एक अंक नंबर 1 अने अंक नंबर 2 एनी अंतर्गत जेटली पण सूक्तिओ आवती हती एनो आपणे अभ्यास कर्यो। एना पछी टोटल 4 अंक छे रत्नावली नी अंदर तो त्रीजो अने चोथो अंक जे बाकी रहेलो छे तो एनी आपणे चर्चा करवाना छीए। तो समय ना बगाड़ता सीधो आपणे टॉपिक ने स्टार्ट करिए। तो त्रीजा अंकनी पहली सूक्ति शू कहे छे तो के अहो महदाश्चर्यम मनश्चलम प्रकृत्येव दुर्लक्ष्यम। जो आ सूक्ति छे के अहो महदाश्चर्यम के आ राजा राजाना मुखे आ बोलायेली आ सूक्ति छे के राजा उदयन खुद बोले छे अने पोताना जे स्वामी भाव जे छे स्वामी भाव थी बोले छे अने योग गंधरायन ने जे छे ई कहे छे। आ आखो प्रसंग होय छे के केवी रीतना तो के प्रस्तुत वाक्यमांथी नाट्यगत रीते फलित थाय छे अने राजानी प्रेमिका सागरिका प्रत्येनो जे विरह व्याकुळता ए आ सूक्ति द्वारा दर्शावाय छे अने राणी वासवदत्तानो भોળપણું પણ અહીંયા ક્યાંક ને ક્યાંક તમને જોવા મળશે અને સુસંગતા દ્વારા રાણીને છેતરવાનો પ્રયાસ જે છે એ પણ તમને જોવા મળશે। સાગરિકા પ્રત્યેનો સુસંગતાનો જે સખ્ય ભાવ જે છે સુસંગતા કોણ હતી તો કે સાગરિકા ઇટ મીન્સ કે રત્નાવલીની કોણ શું હતી સખી હતી ને તો એનો ભાવ પણ તમને અહીંયા જોવા મળશે। તો આનો અર્થ શું થાય કે અહો મહદ આશ્ચર્યમ મનશ્ચલમ પ્રકૃત્યેવ દુર્લક્ષ્યમ કે અરે મહાન આશ્ચર્ય મન સ્વભાવે જ ચંચળ અને અલક્ષ્ય છે। એટલે કે મન જે છે એ કેવું છે તો કે સ્વભાવથી જ ચંચળ અને અલક્ષ્ય છે એવું કહે છે બરોબર આ ઉદયન। એના પછીની સૂક્તિ છે કે કિમ પુનઃ સાહસિકાનામ પુરુષાણામ ન સંભાવ્યતે કે સાહસિક પુરુષોને માટે શું સંભવિત નથી કે જેનામાં સાહસ કરવાની જેનામાં મહેનત કરવાની જે પણ હોય તૈયારીઓ તો એના માટે શું સંભવ નથી એવું કહે છે। કિમ પુનઃ સાહસિકાનામ પુરુષાણામ ન સંભાવ્યતે આવું જે છે એ આ વાક્ય કાંચનમાલા મહારાણી વાસવદત્તાને કહે છે જે સુસંગતા અને બધા જે હતા તો એના સંદર્ભમાં જ છે કે અહીં વિદૂષકની મૂર્ખતા પ્રસ્તુત છે આ જ સેન્ટેન્સ દ્વારા અને રાજાનો સાગરિકા પ્રત્યેનો ઊંડો પ્રેમ પણ અહીંયા અભિવ્યક્ત થશે આ જ સૂક્તિમાં અને રાજાના સાગરિકા પ્રત્યેના પ્રેમની વાસવદત્તા તથા કાંચનમાલાને જાણ થઈ ગઈ છે માટે આ સૂક્તિ બોલાઈ છે। પ્રેમ પ્રકરણ સંઘર્ષમય વાતાવરણ લાવશે એનું સૂચન પણ આ સૂક્તિ દ્વારા થાય છે એટલા માટે જ કહે છે કે સાહસિક પુરુષો માટે શું સંભવ નથી કિમ પુનઃ સાહસિકાનામ પુરુષાણામ ન સંભાવ્યતે। એના પછીની સૂક્તિ છે કે કાંચનમાલે અહમિદૃશી કટુભાષિણી કે હે કાંચનમાલા હું એવી કટુભાષિણી છું એવું કહે છે કોણ તો કે વાસવદત્તા તેની દાસી કાંચનમાલાને ખુદને કહે છે કે શું આવી બધી યાર તૃતીય અંકમાં કે વાસવદત્તા કાંચનમાલાને કહે છે કે હે કાંચનમાલે અહમ ઈદૃશી કટુભાષિણી કે શું હું એવી કટુભાષિણી છું। એના પછીની સૂક્તિ છે કે દેવી એવમ પ્રત્યક્ષ દ્રષ્ટવ્ય લી કહ કિમ બ્રવીમી તથાપી વિજ્ઞાપયામી કે હે દેવી આ પ્રમાણે પ્રત્યક્ષ અપરાધવાળો હું શું કહું તો પણ વિનંતી કરું છું તો પણ હું વિનંતી કરું છું આવું રાજા ઉદયન પોતાની મહારાણી જે છે વાસવદત્તા એને સંબોધીને આ વાત કરે છે। અને આ સૂક્તિનો સંદર્ભ જોવા જઈએ તો અહીં વાસવદત્તાનો રાજા પ્રત્યેનો જે ગુસ્સો તમને જોવા મળશે કે પહેલાં આ જે તૃતીય અંકની જ કથા વસ્તુ આપણે જોઈ હતી કે પહેલાં ગુસ્સે થયા હતા અને પછી એને સમાધાન માટે જ કહે છે કે દેવી આ પ્રમાણે પ્રત્યક્ષ અપરાધવાળો હું શું કહું તો પણ વિનંતી કરું છું। રાજા પોતાની ભૂલના કારણે રાણીને મનાવે છે જેનો રાણી પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે રાજા સાગરિકાના પ્રેમમાં છે એની સ્પષ્ટતા રાણીને થાય છે
માટે પણ આ સૂક્તિ બોલાય છે। પ્રિય મિત્ર તરીકે વિદૂષકની ફરજ જોઈ શકાય છે અને રાણીનો ભોળો સ્વભાવ પણ અહીંયા પ્રસ્તુત તમને જોવા મળશે। પછી પછી એના પછીની સૂક્તિ બહુ જ સરસ છે કે પ્રકૃષ્ટસ્ય પ્રેમનઃ સ્ખલિતમ વિષયમ હિ ભવતિ। કારણ કે અત્યંત ઉત્કૃષ્ટ પ્રેમનું સ્ખલન ખરેખર અસહ્ય હોય છે। પ્રકૃષ્ટસ્ય પ્રેમણઃ ખલિતમ વિષયમ હિ ભવતિ એવું કહે છે, બરાબર। આ સૂક્તિ રાજા ઉદયન પોતાના મિત્ર વિદૂષકને કહે છે કે કારણ કે અત્યંત કે પ્રકૃષ્ટસ્ય પ્રેમણઃ કે અત્યંત ઉત્કૃષ્ટ પ્રેમનું સ્ખલન ખરેખર અસહ્ય હોય છે, એટલે જ્યારે દિલ તૂટે ને ત્યારે એ સહન કરવું અસહ્ય હોય છે એવું રાજા ઉદયન પોતાના જે મંત્રી અથવા તો એનો જે મિત્ર જે છે વિદૂષક એને કહે। આ સૂક્તિ બોલવા પાછળના કારણો તમને કહું તો રાજા અને રાણીનો પરસ્પર ઉત્કૃષ્ટ પ્રેમ પણ અહીં તમને જોવા મળશે અને રાજા રાણીનો અપરાધી પણ માને છે એ પણ એમાં માની આ બાબતની ખૂબ જ બીકની લાગણી પણ તમને અહીંયા અનુભવ હશે અને રાણીની વેદના કેવી અસહ્ય છે તેથી અનર્થ પરંપરાનું સૂચન પણ અહીંયા જોવા મળશે અને સાગરિકાનું જીવન પણ દુષ્કર બનશે આવું સૂચન તમને ત્યાં જોવા મળશે। એના પછીની સૂક્તિ છે કે સખે ઈયમ અનભ્રા વૃષ્ટિ, કે મિત્ર આ વાદળ વિનાની વૃષ્ટિ છે। આ કેવી વૃષ્ટિ છે તો કે વાદળ વિનાની વૃષ્ટિ છે એવું રાજા ઉદયન વિદૂષકને કહે છે જ્યારે આના વિરહમાં આવે છે ને ત્યારે। એના પછીની સૂક્તિ છે કે હાર્દિક કથમ અકૃત પુણ્યયા મયા મર્તુમ અપ્ય મન ઈચ્છયા ન પારિતમ, કે હાર્દિક પાપી એવી હું મારી ઈચ્છા પ્રમાણે મરી પણ શકી નહીં, કે મારી ઈચ્છા પ્રમાણે મરી પણ ના શકી એવું કોણ તો કે સ્વાગરિકા સ્વગત બોલે છે કે પોતાની અંદર ને અંદર આ વાક્ય બોલે છે કે પાપી એવી હું મારી ઈચ્છા પ્રમાણે મરી પણ ના શકી એમ, કે હા ધીક કે મને ધિક્કાર છે એમ। કથમ અકૃત પુણ્યયા કે મેં શું કહેવાય પાપી એવી મારી ઈચ્છા પ્રમાણે મયા મરતું અપ્યાત્મના ઈચ્છયા ન પારિતમ, કે હું ન મરી શકી પ્રમાણે મરી પણ ના શકી એવું સાગરિકા આ સૂક્તિ બોલે છે। પછી એના પછીની સૂક્તિ છે કે સર્વાકાર કૃતવ્યથ ક્ષણમપી પ્રાપ્નો મીનો નિવૃત્તિમ, સર્વાકાર કૃતવ્યથ ક્ષણમપી પ્રાપ્નો મીનો નિવૃત્તિમ। આવી સૂક્તિ જે છે એ રાજા ઉદયન દ્વારા બોલવામાં આવે છે કે શું કહે છે તો કે સર્વ રીતે દુઃખી થયેલો હું ખુદ પ્રાપ્નો મી એવું આપેલું છે, જો મી વહ મહ ઉત્તમ પુરુષના પ્રત્યય છે એનાથી, કે સર્વ રીતે દુઃખી થયેલો હું ક્ષણ પણ શાંતિ મેળવી શકતો નથી, એટલે ક્ષણ પણ શાંતિ મેળવી શકતો નથી સર્વ રીતે હું દુઃખી થયેલો, કારણ કે બધાની વેદનાનો જે વિરહનો જે તાપ જે છે એ સહન કરવા માટે સક્ષમ છે। અને આ સૂક્તિ દ્વારા શું શું દર્શાવે છે તો કે રાણી વાસવદત્તાનો રાજા પ્રત્યેનો રોષ વ્યક્ત થાય છે પ્લસ સાગરિકા અને રાજા ઉદયનના પ્રેમ પ્રકરણથી રાણી દુઃખી અવસ્થામાં આવ્યા છે એ પણ તમને જોવા મળશે અને જાણી રાણીનો તેના પ્રત્યે ગુસ્સો જણાય છે, કોના પ્રત્યે આ રાજા પ્રત્યે। ચોથી વસ્તુ કે રાજા ઉદયનની ચિંતાતુર અવસ્થાનું પણ અહીંયા તમને વર્ણન જોવા મળશે। તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે અંક નંબર 3ની રત્નાવલીની જેટલી પણ સૂક્તિઓ જે છે કે જે એક્ઝામની અંદર અવારનવાર પૂછાતી હોય છે તો એ તમને વ્યવસ્થિત રીતના સમજાઈ હશે। નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ન્યૂ ટોપિક સાથે અંક નંબર 4 જે છેલ્લો અંક છે રત્નાવલીની અંદર ટોટલ 4 અંક છે એમાંથી ચોથો છેલ્લો અંકનો આપણે જે મહત્વની સૂક્તિ છે એનો અભ્યાસ નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું। સાંભળવા માટે થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ સો મચ, બાય બાય વિદ્યાર્થીઓ।